તેનો મૃતદેહ કચેરીની પાછળના ભાગે તાપી નદી કિનારેથી મળી આવ્યો હતો ભીમરાડ ગામનો રહેવાસી યુવક નિશિત પટેલ અગમ્ય કારણસર પોતાની મોટરસાઇકલ લઈને કેબલ સ્ટેટ બ્રિજ પહોંચ્યો હતો ત્યારબાદ પોતાનું જીવન ટૂંકાવી દેવા માટે તાપી નદીમાં સંપલાવી દીધું હતું મોડી રાતનો સમય હોવાથી ફાયર વિભાગે થોડા સમય માટે યુવકને શોધવાનું શરૂ કર્યું હતું પરંતુ તે ન મળ્યો હતો રાતના સમયે આ રીતે તાપી નદીમાં શોધવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે માટે વહેલી સવારે ફરીથી ફાયર વિભાગની ટીમ કામે લાગી હતી યુવકને શોધતા પાલ આરટીઓ કચેરીની પાછળથી ફાયર વિભાગની ટીમ પહોંચી ત્યારે યુવકનો મૃતદેહતા મળી આવ્યો હતો નિશિત પટેલ શ્રીરામ માર્બલમાં કામ કરતો હોવાની પ્રાથમિક વિગતો મળી હતી ગઈકાલે તેણે તાપી નદીમાં છલાંગ લગાવી દેતા પરિવારજનો પણ આશ્ચર્યમાં મુકાયા હતા નિશિત માત્ર વીસ વર્ષનો જ હોવાનું જાણવા મળ્યું છે કયા કારણસર તેણે આપઘાત કરી લીધો છે તે અંગે કોઈપણ સત્તાવાર માહિતી મળી નથી ફાયર વિભાગ દ્વારા યુવકનો મૃતદેહ પોલીસને સોંપવામાં પોલીસ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી પોલીસે તેના પરિવારજનો સાથે પણ વાતચીત કરીને નિવેદન લેવાના શરૂ કરાયા હતા પરંતુ તો કયા કારણસર આપઘાત કર્યો છે તે અંગે કોઈ નક્કર માહિતી મળી નથી રાહુલ મકવાણા જીટીવી ન્યૂઝ સુરત